શહેરમાં રોગચાળો વકર્યો છે, જેમાં ભરથાણામાં એક વર્ષના બાળકનું તાવમાં મોત થયું છે। શહેરમાં વરસાદ બાદ પણ રોગચાળો યથાવત રહ્યો છે। શહેરમાં છેલ્લા 48 કલાકમાં 3 ના મોત થયા છે, ત્યારે સિવિલ હોસ્પિટલની મુલાકાતે આરોગ્ય તંત્ર આવ્યું છે। ઉલ્લેખનીય છે કે ભરથાણામાં એક વર્ષના બાળકને તાવ આવ્યો હતો, જેમાં સારવાર માટે તેને સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો। તેમાં સારવાર દરમિયાન એ બાળકનું મોત થયું છે, જેમાં આરોગ્ય તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે। વરસાદ ખેંચાઈ ગયા બાદ પણ રોગચાળો યથાવત રહ્યો છે, જેમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે। તેમાં છેલ્લા 48 કલાકમાં 3 લોકોના મોત થયા છે। ડેન્ગ્યુના કારણે 3 લોકોના મોત થયા છે, ત્યારે શહેર મનપાનું તંત્ર દોડતું થયું છે। રાજ્યમાં ડેન્ગ્યુના કેસોમાં અચાનક જ વધારો થયો છે। ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે। ડેન્ગ્યુ ટાઈપ 2 એક ખતરનાક સ્ટ્રેન છે। આ ડેન્ગ્યુનો સૌથી ખતરનાક સ્ટ્રેન છે। ડેન્ગ્યુ વાયરસમાં ડેન્વી 1, ડેન્વી 2, ડેન્વી 3 અને ડેન્વી 4 સ્ટ્રેન છે, જેમાં ડેન્વી 2 સ્ટ્રેન સૌથી ખતરનાક છે। ડેન્વી 2 ચેપના લક્ષણો ડેન્ગ્યુના અન્ય સીરોટાઈપ જેવા છે, પરંતુ તે વધુ ગંભીર હોઈ શકે છે। સામાન્ય રીતે ચેપગ્રસ્ત મચ્છર કરડ્યાના 3-7 દિવસ પછી આ લક્ષણો શરૂ થાય છે। સુરત કોર્પોરેશન વિસ્તારમાં વર્ષ 2021 દરમિયાન 458 કન્ફર્મ કેસીસ નોંધાયા હતા આજની તારીખ સુધીમાં, 2022 447 અને આજની તારીખ સુધીમાં આ વર્ષે 460 જેટલા કન્ફર્મ એરિયાના કેસીસ નોંધાયા છે। સાથે ડેન્ગ્યુની વાત કરીએ તો 2021માં 242, 2022માં 265 અને આજ દિન સુધીમાં 270 જેટલા કેસીસ નોંધાયા છે। સુરત કોર્પોરેશન દ્વારા ગત સપ્ટેમ્બર માસ દરમિયાન 440 જેટલા સર્વેલન્સ વર્કરોની નિયુક્તિ કરીને તેઓનો પણ ઇન્ટર ડોમેસ્ટિક અને એન્ટી લેવલ કામગીરી માટે સાંકળી લેવામાં આવ્યા છે। દૈનિક ધોરણે આ હેલ્થ વર્કરો દ્વારા 130-140 ઘરોનો ઇન્ટર ડોમેસ્ટિક સર્વેલન્સ હાથ ધરવામાં આવે છે। આગામી દિવસોમાં જ્યારે આ એક્ટિવિટી પૂર્ણ થશે તો આ બાબતે મચ્છરજન્ય રોગચાળો સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ આવશે એવું માનવાને પૂરતા કારણો છે, કારણ કે હાલમાં વરસાદ પણ બંધ થઈ ચૂક્યો છે। સાથે જ ઇન્ટર ડોમેસ્ટિક એન્ટી લેવલ કામગીરી ધનિષ્ઠ કરવામાં આવી છે। સોર્સ રિડક્શન એટલે કે ખાસ કરીને સ્લમ લાઈક વિસ્તારમાં જ્યાં નિવાસીઓ પાણી ભરવા માટે સાધનોનો ઉપયોગ કરતા હોય તો ત્યાં પણ એન્ટી લેવલ કામગીરી હાથ ધરવામાં આવે છે અને પડતા પડેલા ટાયર હોય કે ડબ્બા હોય જે પણ બહાર પડ્યા હોય તેનો પણ નિકાલ કરવાની કામગીરી એ સાથે શરૂ કરી દેવામાં આવી છે અને જ્યાં મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ હોય ત્યાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કન્ફર્મ કેસીસ હોય તો ત્યાં એન્ટી એડલ્ટ એક્ટિવિટી તરીકે ફોગિંગની કામગીરી પણ સુરત કોર્પોરેશનની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે।